તો ફોના આપણે અવયવી શોધીશું અને તમે જોઈ શકશો કે કયું લઘુત્તમ છે તો ચાર ની અવયવી એટ ટીન અને અનંત સુધી મળે તે જ રીતે અવયવી અને અનંત સુધી આ રીતે આપણે કોઈપણ સંખ્યાની અવયવી શોધી શકીએ હવે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી જોઈએ તો અહીં આ ટ્વેલ અને આ ટ્વેલ્વ એ લઘુત્તમ સામાન્ય અવયવી થશે અથવા બીજી રીતે તેમને કોમન ફેક્ટર લઈ ઉકેલી શકીએ આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન એટલે કે અવિભાજ્ય અવયવની રીતે જોઈએ તો ફોર ને ટુ ઇન્ટુ ટુ લખી શકાય તે જ રીતે સિક્સ ને ટુ ઇન્ટુ થ્રી લખી શકાય હવે આપણે ચાર અને છ નું લઘુત્તમ સામાન્ય અવયવી લઈએ તો લસાઅ લસાઅ ચાર અને છ નો બરાબર આપણે બંનેના અવયવ લઈશું તો પહેલા ચાર માટે બે ગુણ્યા બે આપણી પાસે બે છે અને તે બંનેમાં છે છ વડે ભાગી શકાય તેવો એક અવયવ આપણી પાસે ત્રણ છે આપણને બંને સંખ્યાના અવયવ લખવા હોય તો અહીં આપણને ગુણ્યા ત્રણ મળે આથી આપણી પાસે બે બે અને એક ત્રણ હોવો જોઈએ કારણ કે બે વખત બે માં આ બે સમાયેલા છે અને આના બરાબર આપણને બાર મળે છે હવે આપણે બહુપદી માટે વિચારીએ જે આ રીતે જ ઉકેલી શકાય આપણે આ બંને બહુપદીના અવયવ શોધીશું અને તેમાંથી લઘુત્તમ સામાન્ય અવયવી શોધીશું આપણે તેમનો અવયવી તે બંનેનો ગુણાકાર કરીને શોધી શકીએ અહીં આપણે બધા જ અવયવી નથી શોધવાના આપણે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનું છે હવે આપણે આ બહુપદીને ઉકેલીએ આપણે જોઈ શકીએ કે બધા જ પદ થ્રી ઝેડ વડે વિભાજ્ય છે આથી થ્રી ને સામાન્ય અવયવ લઈએ તો આપણને થ્રી ઝેડ ક્યુબ ડિવાઈડ બાય થ્રી ઝેડ એટલે કે જેડ સ્ક્વેર માઇનસ સિક્સ જેડ સ્કવેર ડિવાઈડ બાય થ્રી ઝેડ આપણને ટુ ઝેડ મળે માઇએ તો એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરતા મને માઇનસ ત્રણ મળે અને તેમનો સરવાળો કરતા મને માઇનસ બે મળે તો મારા અનુમાન મુજબ તે બે સંખ્યાઓ પ્લસ વન અને માઇનસ થ્રી મળે આથી આના બરાબર થ્રી ઝેડ પ્લસ વન માઇનસ થ્રી મળે આ રીતે આપણે એક અવયવ શોધ્યા માઇનસ ત્રણ ગુણ્યા એક એટલે માઇનસ ત્રણ મળે છે અને માઇનસ થ્રી ઇન્ટુ વન આપણને માઇનસ થ્રી મળે છે અને માઇનસ થ્રી ઝેડ પ્લસ ઝેડ આપણને માઇનસ ટુ ઝેડ મળે હવે આપણે આ બીજી બહુપદી અવયવ શોધીએ અહીં આપણે જોઈ શકીએ કે દરેક પદને સેવન ઝેડ સ્કેર વડે ભાગી શકીએ

હવે એવી કઈ બે સંખ્યા છે કે જેમનો ગુણાકાર કરતા મને પ્લસ ટુ મળે અને તેમનો સરવાળો કરતા પ્લસ થ્રી મળે તો મારા અનુમાન મુજબ તે બે સંખ્યાઓ અને વન ઇન્ટુ ઝેડ પ્લસ ટુ હવે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી વિશે વિચારીએ આપણે અવિભાજ્ય અવયવની રીતે આ બે સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી શોધ્યું હતું તે જ રીતે આ બહુપદી માટે શોધીએ હવે આપણે આ બે પદોના લઘુત્તમ સામાન્ય અવયવી શોધીએ જેમાં બધા જ ફેક્ટર એટલે કે અવયવ મળવા જોઈએ તો આ બહુપદી માટે થ્રી બહુ ઝેડ ઇન્ટુ ઝેડ પ્લસ વન ઝેડ માઇનસ થ્રી હવે આ બહુપદી માટે સેવન ઝેડ સ્ક્વેર અહીં આપણે જોઈ શકીએ કે સાત ગુણાયેલો નથી આથી આ સેવન ઇન્ટુ લખી શકીએ હવે આ ઝેડ સ્ક્વેર છે હવે આ ઝેડ સ્ક્વેર માટે અહીં આપણી પાસે એક જ ઝેડ ગુણાયેલો છે આથી આ ઝેડ અને હજુ એક ઝેડ ગુણીશું તો આપણને ઝેડ સ્ક્વેર મળશે હવે ઝેડ પ્લસ વન અહીં ગુણાયેલો છે આથી તેને આપણે લખીશું નહીં અને આ પ્લસ ટુ મળે આ આપણને લઘુત્તમ સામાન્ય અવયવી મળે છે આપણે આનો ગુણાકાર કરીએ તો સેવન ઇન્ટુ થ્રી એટલે ટ્વેન્ટી વન ઝેડ સ્કવેર ઇન્ટુ ઝેડ પ્લસ વન ઇન્ટુ ઝેડ માઇનસ થ્રી ઇન્ટુ ઝેડ પ્લસ ટુ આ અને આ એક સમાન બાબત છે જ્યારે આપણે આના અવયવો શોધી રહ્યા હતા ત્યારે તમે જોઈ શકો કે તે આપણને અવિભાજ્ય અવયવો છે અને તેથી આપણે કહી શકીએ કે લઘુત્તમ સામાન્ય અવયવી એ આ બધી બાબતોનો એક મોટો ગણ છે પરંતુ આપણે તેનો સમાવેશ કરવા માંગતા નથી જો હું આને સો વડે ગુણું તો એ આ બંને બહુપદીનો સામાન્ય અવયવ થાય પરંતુ તે લાંબા સમય સુધી લઘુત્તમ સામાન્ય અવયવી રહેશે નહીં તે જ રીતે અહીં આ બાર એ ચાર અને છ નો લઘુત્તમ સામાન્ય અવયવી છે પરંતુ જો હું તેને સો વડે ગુણીશ એટલે કે મને બારસો મળશે તો એ આ ચાર અને છ નો લઘુત્તમ સામાન્ય અવયવી રહેશે નહીં